આગળ વાત કરવી છે માધવપુરની. માધવપુરના ગીર પંથકમાં વરસાદી પાણી ભરાયા છે. કળછ, સિગરિયા અને મંડેરામાં વરસાદી પાણી ભરાયા છે. ઉપરવાસના વરસાદના કારણે પાણી ભરાઈ આવ્યા છે. મધુવંતી અને ઓઝત નદીના પાણી સમગ્ર ગામોમાં ફરી વળ્યા છે. લોકોનો ઘર અને દુકાનોમાં વરસાદી પાણી, ઉપરવાસમાંથી આવેલા પાણી છૂટી ગયા છે. જે ઘૂસ્યા છે ઘરોમાં, જ્યારે પૂર આવ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કોઝવે પર પણ પાણી ફરી વળતા કળછ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ન કોઈ કળછ ગામમાં આવી શકે છે કે ન જઈ શકે છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ પર પાણી જ પાણી છે. જીવના જોખમે લોકો મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે. તો ઓઝત નદીના પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ન માત્ર લોકોને પરંતુ પશુ પંખીઓને પણ, પશુપાલકોને પણ ભારે તકલીફ ભોગવવી પડી રહી છે. આ દ્રશ્યો જોઈ શકો છો, જ્યાં ભેંસો જે છે તે પાણીમાં ઉભેલી છે, ત્યારે અનેક જગ્યાએ આવા દ્રશ્યો જોવા મળ્યા. ભલે પછી દ્વારિકા હોય, ત્યારે એક તરફ ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં લોકો વરસાદ માટે કાગારી રહ્યા છે, ત્યારે બીજી તરફ સૌરાષ્ટ્રમાં હાલ મેઘરાજા જે છે તે કમરોડી રહ્યા છે. લોકો પણ હાલ વરસાદ માટે આતુર હતા, પરંતુ આ રૌદ્ર સ્વરૂપ માટે કોઈ તૈયાર નહોતું. ત્યારે હાલ દ્વારકામાં પણ NDRF ની ટીમ સવારે મોકલી દેવામાં આવી હતી રેસ્ક્યુ ઓપરેશન માટે. ત્યારે દ્વારકામાં પણ ભારે વરસાદ નોંધાયો, જામનગરમાં નોંધાયો, રાજકોટમાં નોંધાયો.